વાત કરીએ ગુજરાતમાં આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનનું આંદોલન. રાજકોટ જિલ્લાના 5000 કર્મચારીઓ આંદોલન પર છે. 2500થી વધુ આંગણવાડીઓ 2 દિવસથી સંપૂર્ણ બંધ છે. રાષ્ટ્રવ્યાપી હડતાળને પગલે 16 અને 17 ફેબ્રુઆરીએ કામથી અળગા રહેવાનું એલાન છે. આંગણવાડી આશા વર્કર ફેસિલિટી મધ્યાહન ભોજન વર્કરનું આંદોલન છે, જેને પગલે આજે રાજકોટમાં મહાસંમેલન છે. સરકાર બેઠક કરવા તૈયાર ન હતા. એક મંચનો સંયુક્ત આંદોલનનો નિર્ણય છે. આરોગ્ય ક્ષેત્રે સેવા આપનારી બહેનોનું શોષણ થતું હોવાની પણ વાત કરવામાં આવી. કેન્દ્ર સરકારે 2018થી કોઈ પણ પ્રકારનો વેતન વધારો નથી આપ્યો, જ્યારે રાજ્ય લઘુત્તમ વેતન નથી ચૂકવતું. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરની અંદર આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો છે કે તેમના દ્વારા આજથી આંદોલન છે તે શરૂ કરવામાં આવ્યું છે. હેલ્થ વર્કર યુનિયન છે કે તેમના દ્વારા આ આખું આંદોલન છે તે શરૂ કરવામાં આવ્યું છે. 2 દિવસ સુધી સમગ્ર રાજ્યની અંદર આંગણવાડીઓ છે તે બંધ રાખવામાં આવશે અને અલગ અલગ કાર્યક્રમો છે તે યોજવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના 5000 કર્મચારીઓ છે કે જે સરકારની સામે અત્યારે બાયો છે તે ચડાવી છે અને જે જૂની માંગણીઓ છે તે જૂની માંગણીઓ પૂરી કરવાની માંગ છે તે કરવામાં આવી રહી છે. મારી સાથે તેમના પ્રમુખ છે, તેમની સાથે વાત કરીશું. બેન, આજે કઈ રીતનું આંદોલન? આજની અમારી જે પડતર માંગણીઓ છે કે અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે, કાયમી કર્મચારી ગણે, જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે કે માનદ સેવક દૂર કરી, આજે ICDS છે 45 વર્ષથી ચાલે છે તો માનદ સેવક નહીં પરંતુ કર્મચારીનો ચુકાદો આપેલો છે તો અમને સરકારી કર્મચારી જાહેર કરે, સારી કંપનીના મોબાઈલ આપે, લાયક બહેનોને પ્રમોશન આપે, ગ્રેચ્યુઇટી ચૂકવે, જે અમારા પડતર બિલો જે પેન્ડિંગ પડેલા છે એ અમને તાત્કાલિકના ધોરણે ચૂકવે, આવી અમારી અનેક માંગણીઓ છે. એટલે આજે અમે તો ઘણી વખત સરકારને રજૂઆત કરી છે પણ સરકાર સાંભળતી નથી. કારણ કે અમે ઘણા બધા લેટરો આપ્યા છે, મેલ કર્યા છે પણ સરકારે સાંભળ્યું નથી. જ્યારે મોદી સાહેબ અહીંયા ચૂંટાણા હતા રાજકોટની અંદર ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે મારી બહેનો અમને એક ખાલી 25 પૈસાનું પોસ્ટકાર્ડ મોકલશે ને તો પણ હું તમારી તમામ કામગીરી પૂર્ણ કરીશ. અને આજની મોંઘવારીની અંદર જ્યારે આ 10000 આંગણવાડી કાર્યકર અને હેલ્પરને તો ફક્ત ને ફક્ત 5500 રૂપિયા ચૂકવવામાં આવે છે તો શું સરકારને આ મોંઘવારીની અંદર કોઈનું ઘર ચાલે એવું સરકારે જોવું જોઈએ, સમજવું જોઈએ, વિચારવું જોઈએ અને બહેનોને કાયમી કર્મચારી ગણવા જોઈએ. લઘુત્તમ વેતન આપે સરકાર, માનદ વેતન છે તે દૂર કરીને લઘુત્તમ વેતન આપે. કેમ કે 10000માં તો વર્કર બેનનો 10000 પગાર અને હેલ્પર બેનનો 5500 પગાર, આવું મોંઘવારીમાં ઘર ચલાવવું બહુ મુશ્કેલ છે. સરકાર બેઠક ન યોજતી હોવાના આરોપ છે તે તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે. એક મંચ દ્વારા સંયુક્ત આંદોલનનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અને કુપોષણ ક્ષેત્રે તથા આરોગ્ય ક્ષેત્રે સેવા આપનાર બહેનો છે કે તેઓ શોષણ છે તે કરાય છે તે પ્રકારનું તેમના દ્વારા આરોપ છે તે લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે સરકાર તેમની જે માંગણીઓ છે તે ક્યાં સુધી સંતોષે છે અને ખાસ કરીને તેમની માંગણીઓ ક્યાં સુધી પૂરી કરી અને તેમને જે હક છે તે આપવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે. પરંતુ સાથે સાથે 2 દિવસ સુધી જે રીતના આંદોલન ચલાવવામાં આવશે અને તેને કારણે જે રાજકોટની 2500 જેટલી જે રાજકોટ જિલ્લાની આંગણવાડીઓ છે કે તે સંપૂર્ણ કારણે બંધ છે તે રહેશે ને તેને કારણે ક્યાંક જે નાના બાળકો છે તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.